नमस्कार। आपणे बीए वाणिज्य संचालन में आपणे अमारा प्रथम चैप्टर शुरुआत करेली छे। संचालन स्वरूप अने तेनुं महत्व, शा माटे दरेके दरेक धंधाकीय पेढ़ी में संचालन होवुं जोईए, संचालन ने कारणे शुं फायदाओ थता होय, केवा केवा प्रकारना संचालन जोवा मळता होय, જે વિગતનો અગાઉ અભ્યાસ કરેલ હતો અને તે આજે આપણે સૌથી મહત્વનો મુદ્દો સંચાલનની વિવિધ સપાટીઓ। જો એકાકી વેપારી પેઢી હોય અથવા ધંધાકીય એકમ જો નાનું હોય તો માલિક પોતે જ સંચાલક અને પોતે જ તેનો કામ કરનાર વ્યક્તિ હોય છે। સમય જતા धंधाकीय एकम स्वरूप विस्तार पामतु, जेम विस्तार पामतु गयो तेम वधु ने वधु व्यक्तिओनी जरूरियात उभी थती गई। वधु ने वधु व्यक्तिओ कर्मचारीओने पेटीमां राखवानी फरज पड़ी, तेम तेना उपर देखरेख राखवानी जरूरियात उभी थई। तो धंधानुं स्वरूप जेम विस्तार पामतो गयो तेम तेनी माळखाकीय पद्धतिमां फेरफार लावो फरज पड़ी। हवे जे मोटा एकमो होय एमां मालिक पोते ज संचालन करे अने पोते ज बधुं काम करे ए शक्य पण नथी अने संभव पण नथी। तो आवा समये एवा धंधानी अंदर मालिके દરેકને કાર્ય સોંપવું પડે છે, પણ હવે 10 વ્યક્તિ હોય તો 10 વ્યક્તિને કાર્ય સોંપી દે, પણ હજારોની સંખ્યામાં હોય, હજારો 10 વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, કર્મચારી વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, સંશોધન વિભાગ હોય, આમ ઘણા વિભાગો પેટીની અંદર કામ કરતા હોય ત્યારે માલિક બધે ન લઈ શકે, બધે દેખરેખ પણ ન રાખી શકે। તો તેવા સંજોગોમાં એને દરેકે દરેક વિભાગની એક સારો એવો મેનેજર અથવા તો સંચાલકની નિમણૂક કરવી પડતી હોય છે। તો ઉચ્ચ કક્ષાએ સંચાલનની 3 સપાટી આપણે વિભાગ કરેલા જોવા મળે છે। તો જોઈએ, તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે, આવી રીતે સંચાલનની 3 સપાટી હોય છે। કોઈ પણ એકમ હોય ત્યાં આ રીતે આપણને સંચાલન વિસ્તાર પામતો જતો હોય, નીચે એમ કર્મચારીનો વિસ્તાર વધતો જતો હોય છે। તો સંચાલનની 3 સપાટીની વાત આપણે કરવાની છે, ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી। ઉચ્ચ સપાટી એટલે ટોચની સપાટી તરીકે ઓળખવામાં, એમાં સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર એવા 5-6 વ્યક્તિઓનો સમૂહ હોય છે। એ આખી જ કંપનીને લગતા નિર્ણયો લે છે અને તે લીધેલા નિર્ણયો મધ્યમ સપાટીને જાણ કરે છે। ત્યાં થોડા કર્મચારીની સંખ્યા વધી જાય છે, મેનેજરો જેટલા હોય એ બધા મધ્યમ સપાટીમાં આવી જતા હોય છે। આ વ્યક્તિ મધ્યમ સપાટીને અધિકારીને વિભાગીય અધિકારીઓને જાણ, એમાં કોણ હોય, ઉત્પાદન, ખરીદ, વેચાણ, કર્મચારી, અલગ અલગ મેનેજરો હોય છે। પ્રત્યેક મેનેજરો આ સપાટી દ્વારા અહીંયા જાણ કરે અને આ વ્યક્તિઓ તળ સપાટી જે વ્યક્તિઓ કામ કરે છે, વર્ક કરે છે, એ તળ સપાટી નિરીક્ષક એટલે કે દેખરેખ રાખનાર, જોબર એટલે વર્ક કામ કરનાર, ફોરમેન, મજૂરવર, જે વ્યક્તિઓ કાર્ય કરે છે એ વ્યક્તિઓ તળ સપાટીના કર્મચારી તરીકે ઓળખવામાં આવે છે। આમ કંપનીની અંદર સંચાલન વિભાગ 3 વિભાગમાં કર્મચારીઓનું વિભાજન કરે છે। પ્રથમ ટોચ ઉપર મુખ્ય અધિકારીઓ અને માલિક પોતે જ હોય છે, બીજી જેથી કરી કાર્ય આખા જ વર્ગમાં, આખી જ કંપનીમાં પહોંચી ન શકે તેથી તેઓ કાર્યનું વિભાજન કરી નીચે અલગ અલગ વિભાગોની રચના કરે છે, જે તે વિભાગની અંદર આવતા કર્મચારીઓ તેના કાર્ય કરતા જોવા મળતા હોય છે। તો આમ સંચાલનની મુખ્ય 3 સપાટી, ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને તળ સપાટી, પરીક્ષાની અંદર 3 સપાટીના પ્રશ્ન એક સાથે બહુ જ ઓછા પૂછાતા હોય છે।
તમને કોઈ પણ એક સપાટીને લગતો તેમનો અર્થ અને કાર્ય પૂછવાનું હોય છે. તો આજે આપણે જોઈએ સંચાલનની ઉચ્ચ સપાટી તેમનું કામ શું હોય, એમને કઈ કઈ કામગીરી કરવી પડતી હોય છે. હાલો તો તેની વિગત આપણે જોઈએ. ઉચ્ચ સપાટી કોને સંચાલનની મુખ્ય સપાટી તરીકે ઓળખવામાં આવે છે. આ સપાટીએ જે તે વ્યક્તિઓ હોય છે તે એટલે કે કોણ હોય છે, સંચાલક મંડળ હોય, જનરલ મેનેજર હોય, મેનેજિંગ ડિરેક્ટર હોય, એ બધા જ વ્યક્તિઓ કંપનીના નીતિ વિષયક નિર્ણયો લેવાની જવાબદારી આ સપાટીની જોવા મળતી હોય છે. આ સપાટી જે રીતે નીતિઓ નક્કી કરશે એ નીતિ પ્રમાણે તેમના નીચેના અધિકારીઓ કામ કરી પેઢીના પરિણામ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે. તો આમ આ સપાટી સર્વોચ્ચ અથવા તો ટોચની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. આ સપાટી ઉપર જવાબદારી પણ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે અને આ સપાટીએ લીધેલા નિર્ણય એ પેઢીનું ભવિષ્ય નક્કી કરતા જોવા મળતા હોય છે. તેથી આ સપાટીને ઉચ્ચ સપાટી અથવા ટોચની સપાટી તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ તેમના કાર્ય ક્યાં ક્યાં આવે છે તે. આ વ્યક્તિ જે જનરલ મેનેજર સંચાલક મંડળ એનું પહેલું કાર્ય ધંધાકીય એકમના હેતુ નક્કી કરવા. નીચે કામ કરતા વ્યક્તિઓ તમે જે પ્રમાણે આદેશ આપશો એ પ્રમાણે કામ કરશે. તો હેતુ તમારે નક્કી કરવાના છે કે આપનો પેઢીના મુખ્ય અને ગૌણ, મુખ્ય અને ગૌણ એમ તમારા બે હેતુ છે. મુખ્ય અને ગૌણ પેઢીની જે સ્થાપના થઈ હોય એ તેમના મુખ્ય હેતુને ધ્યાનમાં. તો પેઢીનો મુખ્ય હેતુ શું? રોજગારી આપવી, પેઢી ઉત્તરોત્તર નફામાં પ્રગતિ કરે, રાજકીય કોઈ હેતુ, સામાજિક વૃદ્ધિનો હેતુ, લોકોને પૌષ્ટિક વસ્તુઓ મળી રહે, એ આપણો હેતુ છે. હેતુ કયો એ આ ઉચ્ચ સપાટી નક્કી કરતી હોય છે અને તે હેતુ સિદ્ધ કરવાનું કાર્ય એ તળ સપાટી અથવા તો મધ્ય સપાટી પ્રયત્ન કરતી હોય છે. બીજો કોઈ ડિરેક્ટર ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. ટ્રસ્ટી, ટ્રસ્ટી એટલે શું? આમ તો ટ્રસ્ટી એટલે સમાજનો એવો વિશ્વાસપાત્ર વ્યક્તિ કે બધાના વતી સમાજનો ધ્યેય સિદ્ધ કરાય તેવા હેતુથી કામ કરો, સમાજનું પ્રતિનિધિ રૂપાણું તેને ટ્રસ્ટી કહેવાય. તો ડિરેક્ટરનું કામ છે એ આખા જ ધંધાકીય એકમનું ટ્રસ્ટી, ધંધાકીય એકમની વિશ્વાસનીયતા જળવાઈ રહે તે રીતે કાર્ય કરે, જેથી કરીને ધંધાનું સંકલન, ધંધાના હેતુઓ, ધંધાના વિકાસની માત્રતા એ બધું આની દેખરેખ નીચે થતું હોય છે અને ધંધામાં કોઈ જ પ્રકારની ભૂલો ન થાય, ધંધો વધુ ને વધુ વિકાસ કરી આગળ વધે એવા પ્રત્યેક પ્રયત્નો હંમેશા આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા હોય છે. તો આમ ઉચ્ચ સપાટી એ ધંધાની માત્રા નક્કી કરે છે, ધંધાની અંદર કઈ રીતે કામ કરવું, ધંધામાં બધા વ્યક્તિઓ યોગ્ય રીતે કામ કરે છે, બધાના ભાગમાં આવતા કાર્ય વ્યવસ્થિત નિભાવે છે એ જોવું, જાણવું અને સરળ રીતે કરતા થાય એવા પ્રયત્ન કરવાનું કામ એ આ તેના ડિરેક્ટરોને જોવા મળે છે. ત્યાર પછી આની અંદર કોણ કોણ આવે છે? જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર અને સંચાલક મંડળ. ત્રીજું એનું કાર્ય વહીવટી ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને સત્તા તેમજ જવાબદારીની સોંપણી કરવી.
वही वही है। आम तो दरेक दरेक विभाग की अंदर आ व्यक्ति को तो मात्र संचालन कर ये कोई खास काम नहीं करे, देखरेख आपसे, सलाह आपसे, आयोजनों बनावशे, इन्हें काम में काम तो नीचे करव पड़े। तो एवं जे व्यक्तियों की निपुणता वाला व्यक्ति की जरूरत है एवं व्यक्तियों की निमणूक करनी, निमणूक करनी ने भर्ती करी अने ते व्यक्ति ने कंपनी अंदर नौकरी में लावो। तो निमणूक करनी सता तमारे शु काम करवानुं छे, कोनी पासे थी काम लेवानुं छे, जे भी बाबतो निमणूक करे छे, सत्तानी सौंपणी अने जवाबदारी तमारे क्या क्या हेतु सिद्ध करावी आपवा पड़शे, ए कार्य सौंपवानुं कार्य आ उच्च सपाटीनुं जोवा मळे छे। तो आम उच्च सपाटी ए संचालन व्यक्तिने निमणूक करे छे, सत्तानी सौंपणी करी अने कार्य विभाजन करे छे, जेथी करीने नीचेना विभागमां कोणे કેટલું ક્યારે અને ક્યા અર્થ માટે કામ કરવાનું છે તેનું તેમને જ્ઞાન મળી શકે અથવા તો ખ્યાલ આવી શકે। આગળ એકમના વિવિધ વિભાગોના અંદાજપત્રો મંજૂર કરવા। નીચે તમારી પાસે અલગ અલગ વિભાગ છે, ક્યાં છે? ઉત્પાદન વિભાગ હોય છે, ખરીદ વિભાગ હોય છે, વેચાણ વિભાગ હોય છે, કર્મચારી વિભાગ હોય છે, નાણા વિભાગ હોય છે। આવા વિવિધ પ્રકારના વિભાગો આપણા વિભાજિત કરી અને આપણું પેઢીનું સંકલન કરતા હોય છે। તો આવા પ્રત્યેક વિભાગોએ તમને વર્ષના અંતે અહેવાલ આપેલા હોય છે। જો અહીંયા આપણે શબ્દ શું કીધું, તેમને વિભાગોના અંદાજપત્રો, કે દરેક વિભાગ એવું કહેતા હોય છે કે અમારે આવતા વર્ષે એટલો અંદાજપત્ર, એટલે શું? આવનાર સમયમાં કેટલી આવક અને કેટલો ખર્ચ થશે તે રજૂ કરતા અહેવાલને અંદાજપત્ર કહેવામાં આવે છે। તો અંદાજપત્ર દરેકે દરેક વિભાગીય અધિકારી તૈયાર કરે છે કે આવતા વર્ષે મારા વિભાગમાં એટલી નાણાકીય ખર્ચની જરૂરિયાત રહેશે અને અમારો વિભાગ એટલી તમને આવક પ્રાપ્ત કરાવી આપશે, એટલે કે આવક અને ખર્ચની અનુમાનિત કિંમતોનો અહેવાલ તો એ મંજૂર કરવા, કારણ કે દરેકે દરેક વિભાગમાં એ મંજૂર કરે તો જ એવા ખર્ચ કરી શકાય। એ આ વિભાગ તો મધ્યમ સપાટી પર એને ખર્ચ કરવા માટે ઉપલી સપાટી પાસેથી નાણાં લેવા પડે, તો અંદાજપત્ર આપણને આપે તો આપણે અંદાજપત્રનો યોગ્ય અભ્યાસ કરી કે તમે તમારા વિભાગમાં જે ખર્ચ કરો છો તે ખર્ચ યોગ્ય અને વ્યાજબી છે। તો આ યોગ્ય અને વ્યાજબી હોય તો તેવા ખર્ચને પહોંચી વળવા માટે તેને મંજૂર આપવી જોઈએ। મંજૂરી આપ્યા બાદ જે તે વિભાગ એ ખર્ચ હંમેશા કરતી હોય છે। તો આ મંજૂર કરવાનું કાર્ય એ ઉચ્ચ સપાટીનું છે અને તે મંજૂર થયા બાદ એ પ્રમાણે કામ કરવાનું કાર્ય એ આપણે આગળ આવશે મધ્યમ સપાટી। ત્યાર પછી આગળ ધારાકીય જોગવાઈનું પાલન કરાવવું। કંપનીની જ્યારે સ્થાપના કરવામાં આવી હોય ત્યારે કોઈ ચોક્કસ નિયમો આપેલા જ હોય છે, તો પ્રત્યેક ચોક્કસ જે કોઈ નિયમો આપણને આપવામાં આવેલા છે તે ધારાકીય જોગવાઈ કહી શકાય। કંપનીના બંધારણમાં આ આવેદન પત્ર અને નિયમન પત્રમાં જે જોગવાઈઓનો ઉલ્લેખ હોય તે જોગવાઈઓ પ્રમાણે દરેક વિભાગમાં કાર્ય થાય છે કે નહીં તે જોવું અને તે પ્રમાણે કાર્ય કરાવવું, એટલે કે જોગવાઈઓનું પાલન કરવું એ આ સપાટીની જવાબદારી જોવા મળે છે। કારણ કે નીચેના અધિકારી તો ગમે તેમ કામ કરશે પણ એને યોગ્ય રીતે સલાહ આપી યોગ્ય પ્રમાણમાં કામ કરાવવું એ આપણી જવાબદારી જોવા મળતી હોય છે। તો આમ એ મુદ્દો ત્યાર પછી લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણય લેવા। લાંબા ગાળાનું એટલે એક વર્ષ કે દસ વર્ષ કરતા પણ વધુ સમયનું આયોજન, આમ તો પાંચ અત્યારે આપણે પાંચ વર્ષ કરતા વધુ સમયનું જે આયોજન તૈયાર કરીએ તેને લાંબા ગાળાના આયોજન તરીકે ઓળખવામાં આવે। કોઈ પણ પ્રકારનું આયોજન કરવાનું કામ કોણ છે? ઉચ્ચ સપાટીનું। તો ઉચ્ચ સપાટીએ પોતાના આયોજનો તૈયાર કરવા
અને તે આયોજન તૈયાર કરી અને સામેના વ્યક્તિને આપવા અને તે પ્રમાણે સામેના વ્યક્તિઓ વ્યૂહાત્મક નિર્ણય લેવા જે કાંઈ વ્યૂહરચના તૈયાર કરવી કે આવનાર સમયમાં આ રીતે આપણે કામ કરશું એટલા સમયમાં કામ કરશું તો આવા વ્યૂહરચના તો એવા જે નિર્ણય લેવાના છે એ બધી જ કામગીરી અને જવાબદારી એ તમારી ઉચ્ચ સપાટીની જોવા મળે છે તો ત્યાર પછી આગળનો મુદ્દો યોજનાઓ ઘડવી અમલીકરણ અને દેખરેખ રાખવું યોજના આયોજન તૈયાર કરવાની જવાબદારી સંપૂર્ણપણે ઉચ્ચ સપાટીની જોવા મળે છે તો એ યોજના પ્રમાણે વ્યવસ્થિત રીતે જો આયોજન કરી આયોજન એટલે શું અગાઉ આપણે આવ્યું આયોજન એટલે ભવિષ્યમાં જે કામ કરવાનું છે તેનું વર્તમાનમાં તૈયારી અથવા તો પ્લાનિંગ તૈયાર કરવું તો આવું જે પ્લાનિંગ તૈયાર કરવામાં આવે એ જવાબદારી આની છે ઉચ્ચ સપાટીની અને તે એટલે કે ત્યાં પછી યોજનાઓ ઘડવી અમલીકરણ અને તેના પર સતત દેખરેખ રાખવું તેના ઉપર દેખરેખ રાખવું ખ્યાલ આવે કે બરાબર નીચેના વ્યક્તિઓ કામ કરે છે કે નહીં જો ન કરતા હોય તો તેને રોકવા અથવા તો ટોકવા એમ પણ કહી શકાય તો આવી રીતે આપણે આયોજનમાં યોગ્ય રીતે કામ થાય એ જોવાની જવાબદારી ઉચ્ચ સપાટીની જોવા મળે છે યોજનાઓ ઘડવી એનું અમલવારી કરાવવી નીચેના કર્મચારી પાસેથી યોજનાઓ તૈયાર કરવી અને દેખરેખ રાખવી ભૂલ નથી કરતા તે જોવું હવે નફાની વહેંચણી પેઢીનો મુખ્ય હેતુ જ નફો હોય છે તો આ નફો વહેંચવો કે શું કરવું કઈ રીતે તેની કામગીરી કરવી એ બધી જવાબદારી ઉચ્ચ સપાટી સંચાલક મંડળની હોય છે તો આ ઉચ્ચ સપાટીની અંદર એમને ખાસ મહત્વના નફાની વહેંચણી એટલે કે ડિવિડન્ડ આપવું છે ડિવિડન્ડ એટલે શું શેર હોલ્ડરોને જે નફો ફાળવવામાં આવે તેને ડિવિડન્ડ કહેવાય ડિવિડન્ડ આપવું અનામત તો ડિવિડન્ડ આપવું અનામત ધંધાની અંદર નફો કેટલો રાખવો પુનઃરોકાણ એટલે જે નફો છે તેમાંથી પેઢીની અંદર રોકાણ કરી દેવું સાધનો ખરીદી કરવા માટે અથવા તો અન્ય હેતુ માટે રોકાણ કરવું તો એ નિર્ણય એ પણ ખાસ આ ઉચ્ચ સપાટી દ્વારા લેવામાં આવતો હોય છે ત્યાર પછી આવે છે વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલોનો અભ્યાસ કરી સમસ્યા દૂર કરવી જોઈએ વિવિધ પ્રવૃત્તિઓ દરેકે દરેક વિભાગમાં દરેકે દરેક કામગીરી કરે છે તેના અહેવાલો તૈયાર કરવા કોણ કઈ રીતે કામ કરે છે તેના ઉપર દેખરેખ રાખવી અને કોઈને જો તેમના અહેવાલો મળે તેના પરથી કોઈને ક્યાંય મુશ્કેલીઓ આવે કોઈને સમસ્યાઓ વિકટ બને તો તેવા સંજોગોમાં તેની સમસ્યા દૂર થાય એ જવાબદારી કારણ કે આ નિપુણ વ્યક્તિઓ આમાં હોય છે અને સંચાલકો હોય છે તો એ પ્રત્યેક અધિકારીઓની સમસ્યાઓ દૂર કરવા સુધીની જવાબદારી એ આપણી ઉચ્ચ સપાટીના અધિકારીઓની જોવા મળતી હોય છે તો આમ ઉચ્ચ સપાટીમાં તેમાં ઉચ્ચ અધિકારીઓ આવે છે પોતાનો કાર્યભાર ઘટે જવાબદારી તેમની જ રહે છે અને તેની નીચે અલગ અલગ વિભાગ અને વિભાગની નીચે તેને અલગ અલગ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવતી હોય છે તો આ આપણી ઉચ્ચ સપાટી એ રીતે કર્મચારીઓની ફાળવણી થાય છે કે અહીંયા મુખ્ય 5-6 વ્યક્તિઓ જ હોય છે એની નીચે દરેક વિભાગમાં વ્યક્તિઓ થોડા થોડા વધુ હોય છે આમ અલગ અલગ વિભાગો હોય છે તો એ અલગ અલગ વિભાગો બધા જ વિભાગો પર ધ્યાન તેમણે રાખવું છે આ વિભાગની અંદર એમને કેટલા પણ કર્મચારીઓ આપવામાં આવતા આ જાય તળ સપાટી આ પણ તળ સપાટી વેચાણ વિભાગ હોય તો એમાં પણ કેટલાય કર્મચારીઓ હોય છે આમાં પણ આવી રીતે કેટલાય કર્મચારીઓ જોડાયેલા હોય છે તો આમ આ બધા જ કર્મચારીઓ પોતે સંચાલન કરે અને ધંધાનો વહીવટ કરે એ સંભવ નથી ત્યારે આવી રીતે સપાટીઓ અલગ અલગ કરી જે તે વિભાગની રચના કરવામાં આવે અને તે રીતે સંચાલનનું વિભાજન થાય તેને સંચાલનની વિવિધ સપાટીઓ તરીકે ઓળખવામાં આવે છે તો આજે આપણે પ્રથમ સપાટી ઉચ્ચ સપાટીનો અભ્યાસ લીધો આજે એટલું રાખીએ છીએ આગળના વિડીયોમાં આપણે બંને સપાટી એટલે કે મધ્યમ
મધ્યમ સપાટી અને તળ સપાટી વિશે સમજૂતી મેળવશો ત્યાં સુધી રજા લઈએ છીએ।